ગુજરાત નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત આજે રસાયણ વિજ્ઞાનના પ્રકરણ આઠમાં એટલે કે ડી અને એફ વિભાગના તત્વોના આ પ્રકરણમાં મેં આપની સાથે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરી એમાં પરમાણુ કદ પરમાણુય તત્વો માટે જે આ ઓક્સિડેશન અવસ્થાઓ એની આપણે ચર્ચા જોઈ ગયા એમાં ખાસ તો એ બાબત હતી કે મેંગેની સુધી સ્કેન્ડિયમથી મેંગેની સુધી જ્યાં ડી કક્ષકો અર્ધપૂર્ણ ભરાય છે ત્યાં સુધીના તત્વોમાં એસ ઇલેક્ટ્રોન અને ડી ઇલેક્ટ્રોનનો સરવાળો થાય એટલે કે એમએનમાં તમને ખ્યાલ છે કે થ્રીડી ફાઇવ ફોર એસ ટુથી કુલ સાત સરવાળો થાય તો મહત્તમ ઓક્સિજન સ્થિતિ સાત સુધી નીપજી શકે છે પણ ત્યાર પછીથી એટલે કે અર્ધપૂર્ણ કક્ષકો જ્યારે યુગ્મન શરૂ કરે આયર્નથી માંડીને ઝીંક સુધી તો આયર્નથી ઝીંક સુધીના તત્વોમાં ઓક્સિજન અવસ્થાઓ એકદમથી ઘટી જાય છે તેઓની હાયર ઓક્સિજન અવસ્થાઓમાં સ્થિરતા જોવા મળતી નથી ફોર એક્ઝામ્પલ આયર્નની અંદર એફી ટુ પ્લસ અને એફી થ્રી પ્લસ એટલે કે ફેરસ અને ફેરિક આયન કોબાલ્ટ પણ ટુ પ્લસ ને થ્રી પ્લસ ઓક્સિજન સ્થિતિ ધરાવે છે નિકલમાં ટુ પ્લસ ઓક્સિજન સ્થિતિ થાય છે તે જ રીતે કોપરને પ્લસ વન અને પ્લસ ટુ અને ઝીંકને એકમાત્ર જેડ એન્ડ પ્લસ ટુ ઓક્સિજન સ્થિતિ થાય છે આ થઈ ઓક્સિજન સ્થિતિની વાત છેલ્લે એ પણ કહ્યું કે સંક્રાંતિ તત્વો તેમના સંકીર્ણ સંયોજનોમાં નીચામાં નીચી ઓક્સિજન સ્થિતિમાં પણ સંયોજિત થાય છે તો નિકલ ટેટ્રાકાર્બોનિલમાં એનઆઈસીઓ ફોર અને આયર્ન પેન્ટાકાર્બોનિલ એટલે ફિશિયો આ બંનેમાં નિકલ અને આયન આ બંને તત્વો તેઓની શૂન્ય ઓક્ષણ સ્થિતિમાં સંકીર્ણ સંયોજન રચે છે આ એક વિશેષતા છે વિદ્યાર્થી મિત્રો આ સંભવિત ત્યારે જ બની શકે કે ધાતુ પરમાણુ સાથે કે ધાતુ આયન સાથે સંયોજાતો લિગેન્ડ સંવર્ગમન માટેનો ઇલેક્ટ્રોન યુગમાં જે ધાતુ આયનને આપે અથવા ધાતુ પરમાણુની કક્ષકમાં આપે તો એ બંધ એટલે સિગ્મા બંધ રચવાની ક્ષમતા ધરાવતો હોય એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેની ક્ષમતા ધરાવતું હોય અને પોતાની સ્ટાર ખાલી કક્ષકમાં ધાતુ પરમાણુની યુગ્મિડ કક્ષક દ્વારા બંધન રચીને પાયબંધનું નિર્માણ કરી શકે એવી જો લાક્ષણિકતા ધરાવતા હોય એવા લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે સયોજાય ત્યારે નીચામાં નીચે ઓક્ષણ સ્થિતિમાં પણ સંકીર્ણ બને છે એટલે કે આયન પેન્ટા કાર્બોનિલમાં આયન સાથે જ્યારે કાર્બોનિલ લિકેન્ટ સંયોજાય છે તો તેના દ્વારા સિગ્મા બંધ અને બેગબોન્ડિંગમાં આયનની યુગ્મિત કક્ષક દ્વારા કાર્બોનિલ કાર્બોનીલ કાર્બનની પાયસ્ટાર આણવી કક્ષકનું જે કોમ્બિનેશન થવાથી જે પાયબંધ વધારાનો બન્યો તો તે બેગબોન્ડિંગનું નિર્માણ મેં તમને બંધારણ આપીને ગત એપિસોડમાં સમજાવ્યું હતું તો આ હતી વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓની વાત હવે આ ઓક્સિડેશન અવસ્થાઓમાં આપણે એક સ્ટેપ આગળ જઈએ કે બધા જ ધાતુ તત્વોના પ્લસ ટુ ધનાયનો એટલે કે ધાતુ તત્વો તેઓના પ્લસ ટુ ધનાયન તરીકે ખૂબ સારી સ્થિરતા ધરાવે છે ઊંચી સ્થિરતા ધરાવે છે આખી શ્રેણીમાં સ્કેન્ડિયમથી માંડીને ઝીંક તરફ પહોંચીએ ત્યારે આખી શ્રેણીમાં એક્સેપ્શન કેસ તરીકે કોપરને બાદ કરીએ તો અન્ય બાકીના બધા તત્વોના તેમના પ્લસ ટુ આયનના રિડક્શન પોટેન્શિયલ ઋણ છે એક્સેપ્શન શું છે તે કે કોપર ટુ પ્લસ આયનનું કોપરમાં નિર્માણ એટલે કે કોપર પ્લસ ટુ આયન જે છે તેનું રિડક્શન પોટેન્શિયલ ઝીરો પોઈન્ટ થર્ટી ફોર પ્લસ છે ધનયનનું રિડક્શન પોટેન્શિયલ ધન હોવું એટલે તે ધનાયનની રિડક્શન પામવાની કેપેસિટી ક્ષમતા પ્રબળતા વધારે છે કોના કરતાં વધારે તો આપણે સ્ટાન્ડર્ડ્સ કોને ગણીએ છીએ સ્ટાન્ડર્ડ એલિમેન્ટ હાઇડ્રોજન હાઇડ્રોજન ધનાયનનું હાઇડ્રોજનમાં રિડક્શન થાય એને આપણે સ્ટાન્ડર્ડ તત્વ સ્વીકાર્યું એટલે એનું પોટેન્શિયલ આપણે ઝીરો સ્વીકાર્યો તો જેના રિડક્શન પોટેન્શિયલ શૂન્ય કરતાં વધારે છે તેવા તમામ ધાતુઆ એનો રિડક્શન પામવામાં હાઇડ્રોજન ધનાયનથી સક્ષમ છે હાયર સ્ટ્રેન્થ ધરાવે છે એટલે કે હાઇડ્રોજન સાઇડમાં હાઇડ્રોજન આયન હોય એસિડમાં એચ ધનાયન હોય અને બીજી બાજુ પ્લસ ધન જેનો પોટેન્શિયલ છે એવો ધાતુવાન છે જેમ કે કોપર છે તો કોપર અને એચ ધનૈન બેના રિડક્શનની જો વાત આવે ઇલેક્ટ્રોન મેળવવાની જો વાત આવે તો રેસની અંદર જેનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ છે હાયર છે હાયર દેન ઝીરો હાઇડ્રોજન તેનું રિડક્શન હાઇડ્રોજન આયનની સરખામણીમાં પ્રથમ થશે તો અહીંયા આગળ સંક્રાંતિ શ્રેણીમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કોપરનું રિડક્શન પોટેન્શિયલ કોપર ટુ પ્લસ આયનનું એ ઝીરો પોઈન્ટ થર્ટી ફોર પ્લસ છે એટલે કે ધનઆન એચની સાપેક્ષમાં કોપર પ્લસ ટુ આયન એ રિડ્યુસિંગ પ્રોપર્ટી સ્ટ્રોંગ ધરાવે છે તો રિડક્શન પામવાની પ્રોપર્ટી સ્ટ્રોંગ ધરાવે છે તો જ્યારે કોપરને આપણે એસિડના દ્રાણમાં ઉમેરીએ કોપરના ભૂકાને તો કોપર પરમાણુઓ દ્વારા ક્યારેય એસિડના જિલ્લા દ્રાવણમાંના એચ ધરણાનું રિડક્શન થઈ શકે નહીં એટલે કે કોપર ધાતુનો ભૂકો જો આપણે એસિડ એચ સીએલના દ્રાવણમાં નાખીએ તો વાયુ ઉત્પન્ન થતો નથી પણ સંક્રાંતિ શ્રેણીમાં કોપરને છોડી દો બાકીના જે કોઈ ધાતુ પરમાણુઓ છે જેઓના ધાતુ આયનના રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ છે બધાના જ નેગેટિવ છે તો તે ધાતુનો ભૂકો જો એસિડ એસીડ એચસીએલના મંદ દ્રાણમાં નાખવામાં આવે તો તેના ધાતુ પરમાણુ એસિડના દ્રાણમાંથી એચ ધનના રિડક્શન દ્વારા એચ ઉત્પન્ન કરશે આ એક ધાતુની સક્રિયતાની વાત થાય ધાતુનું તેના સ્થાયી ધન્યામાં રૂપાંતર થવામાં પોતે ઓક્સિડેશન પામે છે પણ સામેના એસિડના જલ્ય દ્રાણમાંના એચ ધન્યાના રિડક્શનની વાત કરે છે તો ઝીંક જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ ઝીરો પોઈન્ટ સેવન્ટી સિક્સ વોલ્ટ છે અને આગળના તત્વો જેમના રિડક્શન પોટેન્શિયલ ઋણ છે એમાં ક્રોમિયમ ધાતુ મેંગેનીઝ ધાતુ કોઈ પણ ધાતુનો ભૂકો જો એચ સેલા મંદ દળમાં નાખવામાં આવે તો તેઓના ધનયનોના રિડક્શન પોટેન્શિયલ ઋણ હોવાને કારણે આ ધાતુ તત્વો એસિડના જલેદ્રણમાંથી એચ ટુ વાય ઉત્પન્ન કરે છે કોપર જેના ધનયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઝીરો પોઈન્ટ થર્ટી ફોર પ્લસ છે તેના દ્વારા એચ ધનાયન રિડક્શન થઈ શકે નહીં આ બાબત આપણે જોવાની છે અને યાદ રાખવાની છે હવે પ્રશ્ન આપણી સમક્ષ આવે કે સંક્રાંતિ તત્વો બધા ધાતુ તત્વો છે અને આપણે સમજતા આવ્યા છે કે ધાતુ તત્વોની લાક્ષણિકતા શું તો કે ધાતુ તત્વો એસીના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી અને એટુઆઈ ઉત્પન્ન કરીને ક્ષારમાં ફેરવાય આવું આપણે શીખતા આવ્યા છે શીખવતા આવ્યા છે પણ અમુક એક્સેપ્શન કેસ હોય ને કોપર માટે આવું ન બને ત્યારે આપણે અહીંયા શું યાદ રાખવાનું કે કોપરના કેસમાં આવું કેમ થયું વાય ધ રિડક્શન પોટેન્શિયલ ઓફ કોપર ટુ પ્લસ આયન ઇઝ ઇન પોઝિટિવ વેલ્યુ સાથી તો કોપર શ્રેણીની અંદર છેલ્લે આવતા તત્વોમાંનું એક તત્વ છે તેમાં ડી કક્ષકોના ઇલેક્ટ્રોન અને એસ કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા પરમાણુ પરમાણુ વચ્ચેનું જે ધાત્વીય બંધન છે એ ખૂબ પ્રબળ છે ખૂબ ઊંચું ગલનબિંદુ ધરાવે છે

ઉર્જા છે આ ઉર્જાઓ વાસ્તવમાં પ્રણાલીની સ્થિતિ ઉર્જામાં વધારો કરે અસ્થિરતામાં વધારો કરે ધારો કે લેવલ અહીંથી શરૂ કર્યું તો બે સ્ટેજમાં કોપર જ્યારે બાષ્પાયન પરમાણુમાં ફેરવાયો ત્યારે જો આવી સ્થિતિમાં ફેરવાય પહેલાં બાષ્પાયન પામે પછી આયાનીકરણ પામે હાયર એનર્જી આટલે પહોંચી એ ધનાયન કોપર જ્યારે જલ્યકરણ પામે જલ્યકરણમાં પ્રણાલી દ્વારા ઊર્જા ઉત્સર્જિત થાય કારણ કે ધનાયન કદમ નાનો હોય છે પ્રબળ વિજભારીત હોય છે પાણીના ધ્રુવીય અણુમાં જ્યારે પાણીમાં તેમને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે પાણીના ધ્રુવીય અણુ તરફ ખૂબ પ્રબળ આકર્ષણ અનુભવે છે અને આકર્ષણ દરમિયાન પ્રણાલીથી ઉર્જા ઉત્પન્ન થાય છે તો ધનાયન કોપરના જલીયકરણથી ઉદ્ભવતી ઉષ્મા દ્વારા પેલી આયનીકરણ અને બાષ્પાયન ઉર્જામાં ખર્ચાયેલી ઉર્સ ઉર્જા જે છે તેને આ પાર પાડી શકતો નથી તેને ક્રોસ કરી શકતો નથી પરિણામે કોપર ધનયન જે છે તે રિડક્શન પોટેન્શિયલ ધન મૂલ્ય ધરાવે છે તો અહીંયા આપણે કોપરની પ્રક્રિયા થોડી જોઈ લઈએ અને કોપર વિશેના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા અહીંયા લઈશું કારણ કે આ પાઠની અંદર પૂછાતા પ્રશ્નોમાં એક એ મહત્ત્વનું છે તો પ્લીઝ ઓન ટેલિટોપ कोपर धातु कोपर की प्रक्रिया हाइड्रोक्लोरिक एसिड साथ एनाए न एच में रिडक्शन कर सकते नहीं कारण के ई जीरो કોપર ટુ પ્લસ આયન ઇઝ ગ્રેટર દેન એ જીરો હાઇડ્રોજન આયન આયનો જવાબ છે વાય ધ રિએક્શન ઇઝ નોટ ટેકિંગ પ્લેસ પણ આ જ કોપરને સાંદ્ર એચ એન ઓ થ્રી સાથે આપણે ગરમ કરીએ તો નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા છે પરિણામે કોપરના પરમાણુનું નાઇટ્રેટ આયન દ્વારા ઓક્સિડેશન થાય છે અને આ રીતે પ્રક્રિયા થઈને આપણને કોપર નાઇટ્રેટનો ક્ષાર મળે છે એટલે કે નાઇટ ઓક્સિજન કરતાં એસિડ સાથે કોપર સાદા એસિડ સાથે સંયોજાતું નથી પણ તો ઓક્સિજન કરતાં એસિડ સાથે કોપર સંયોજાય છે આ જ કોપર સાથે જો આપણે સલ્ફેરિક એસિડની પ્રક્રિયા કરીએ તો સલ્ફેટ આયન દ્વારા કોપરનું ઓક્સિડેશન થાય છે તો કોપર ઓક્સિડેશન પામીને કોપર ટુ પ્લસ આયન બનવાથી સલ્ફેટ બનાવે છે કોપર સલ્ફેટ એક સલ્ફેટ આયનના રિડક્શનથી સલ્ફ કોપર ડાયોક્સાઇડ બને છે આ રીતે પ્રક્રિયા થાય છે ટૂંકમાં એચ એનોથી અને એચ ટુ એસ ઓફોર જાય ઓક્સિજન કારક એસિડ સાથે કોપર સહેલાથી સંયોજાય છે તો અહીંયા મેં આ પ્રક્રિયા આપી હવે કોપરના અનુસંધાનમાં કેટલાક અન્ય મુદ્દાઓ આપણે અહીંયા એક પછી એક જોઈએ મેં હમણાં ચર્ચા કરી તે મુજબ તો ટેલિટોપ ઉપર આપ વાંચી શકો છો કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જીરો પોઈન્ટ થર્ટી ફોર ધન છે આ ધન મૂલ્ય દર્શાવે છે કે તેનું રિડક્શન એટલે કોપર કોપરાયનનું રિડક્શન ધનાયન એચની સરખામણીમાં સરળ છે ધનાયન એમ ટુના રિડક્શનથી એમ એટલે ઈ જીરો એમ ટુ ગેવ એમ આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવે છે કે એચસીએલ જેવા એસીના દ્રાણ સાથે તેની પ્રક્રિયા થતી નથી એટલે કોપર કેન નોટ રિએક્ટ વિથ હાઇડ્રોક્લોરિક એસિડ તો એ કોપર બ્લડ ટોઈસ એસલ ગીવ નો રિએક્શન તેમ છતાં કારક નાઇટ્રિક અને સલ્ફેરિક એસિડ જેવા ઓક્સિજન કરતા એસિડ સાથે કોપર ધાતુની પ્રક્રિયાથી નાઇટ્રિક એસિડ સાથે નાઇટ્રેટ ક્ષાર અને સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફેટ ક્ષાર બનાવે છે તો આ એક સામાન્ય વાત થઈ ત્યાર પછી આપણે હજુ સેજ આગળ વધીએ કોપરના અનુસંધાનમાં જ કેટલાક મુદ્દાઓની ચર્ચા ચાલી રહી છે કોપર ધાતુ માટે કોપર ટુ પ્લસ આયન બનાવવાની આયનીકરણ ઊર્જાનું મૂલ્ય ખૂબ વધારે છે એની સાથે સાથે પરમાણુકરણ ઊર્જાનું મૂલ્ય પણ વધારે છે મેં હમણાં જ આપણી સાથે ચર્ચા કરી અને કોપર ટુ પ્લસની જલીયકરણ ઉષ્માનું મૂલ્ય નીચું છે પરિણામે આ જે કોપરનું રિડક્શન પોટેન્શિયલ છે તે ધન મૂલ્ય ધરાવે છે તો અહીં આગળ પોટ કોપરના રિલેશન પોટેન્શિયલનું ધન મૂલ્ય શાને કારણે છે તેની ચર્ચા પૂરી થઈ હવે કોપરને બે ધનભારીત આયનો ઉપલબ્ધ છે ક્યુપ્રસ અને ક્યુપ્રિક અને આ બંનેની સરખામણી કરીએ તો ક્યુપ્રસ આયન કરતાં ક્યુપ્રિક આયનની સ્થિરતા વધારે છે આપણને આ પ્રશ્નો ક્વેશ્ચન તરીકે પરીક્ષામાં પૂછાય તેવા છે એટલે આવા મુદ્દાઓની ચર્ચા અત્રે થવી બહુ આવશ્યક છે વાય ધ સ્ટેબિલિટી ઓફ કોપર ટુ પ્લસ આયન ઇઝ હાયર દેન ધ સીયુ પ્લસ વન તો એના માટે જોઈએ કે કોપર પ્લસ વન માટેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા છે અને જેટલી ઊર્જા તેના આયનીકરણ દરમિયાન વપરાય છે જમા થાય છે તેની સાપેક્ષમાં આ કોપર પ્લસ વાયનનું જ્યારે જલીયકરણ થાય ત્યારે ઉદ્ભવતી જે ઉષ્મા છે જલીકરણ ઉર્જા તેના વડે આ આયનીકરણની એન્થાલ્પીના મૂલ્યનું સંતુલન થતું નથી એટલે કે શિવ પ્લસ વન માટેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઊંચા છે તેનું સંતુલન જલીયકરણ ઉર્જા દ્વારા થઈ શકતું ન હોવાથી કોપર પ્લસ વન આયન બને તો છે પણ તે અસ્થાયી છે જ્યારે કોપર ટુ પ્લસની બાબતે તો કોપર પ્લસ ટુની દ્વિતીય આયનીકરણ ઉર્જા કોપર પ્લસ વનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની સાપેક્ષમાં વધારે છે ઘણી વધારે છે તેમ છતાં કોપર ટુ પ્લસ આયન જ્યારે જલીયકરણ પામે ત્યારે કોપર પ્લસ ટુ આયનની જલીયકરણ ઉર્જા દ્વારા પેલી દ્વિતીય આયાનીકરણ દરમિયાનમાં શોષાયેલી ઉર્જાનું સમતોલન થાય છે અને સમતોલન થાય છે પરિણામે કોપર પ્લસ ટુ આયન જલ્ય દ્રાવણમાં સ્થિરતા ધરાવે છે અને એ બાબત આપણે જોઈ શકીએ છીએ કે કોપર પ્લસ વાયન વન આયન તરત જ કોપર પ્લસ ટુ આયનમાં વિસમીકરણ પ્રક્રિયા કરીને આ કોપર પ્લસ વન આયન જે છે એનું વિ થાય છે હવે આ શબ્દ વિ સમીકરણનો અર્થ એમ થાય કે બે આયનો પૈકીનો જો આ ઓક્સિડેશન કરતા હોય તો આ આયન આ આયન પાસેનો ઇલેક્ટ્રોન લઈ લે એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન લઈ લે તો સીયુ પ્લસ વનમાંથી ઇલેક્ટ્રોન મળતા તે પરમાણુ સ્થિતિમાં ફેરવાશે આ કોપર પ્લસ વન આયન પોતે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો પોતે વન તો હતો પણ હજુ એક ઇલેક્ટ્રોન ગુમાવાથી તે સીયુ ટુ પ્લસમાં ફેર આ સ્થાયી છે એટલે કે કોપર પ્લસ વન આયન અસ્થાયી છે તેની સાબિતી શું કે ક્યુ પ્લસ આયન પોતે વિ સમીકરણ સ્વયં ઓક્સિજન સ્વયં ડિડક્શન પામીને સ્થાયી કોપર પ્લસ ટુ આયનમાં ફેરવાય છે અને ફેરવાય ત્યારે તેના રૂપાંતરણથી શું મળે આપણને કોપર પ્લસ ટુ સ્થાયી ધનઆન અને કોપર ધાતુ મળે તો આ એક બાબત તમારી સાથે મેં ચર્ચામાં લીધી ત્યાર પછી હજી એક કોપરના અનુસંધાનમાં નીકળતા પ્રશ્નો પૈકી ટેલિટોપ ઉપર વિદ્યાર્થી મિત્રો જોજો કે કોપર પ્લસ વન કરતાં કોપર પ્લસ ટુની સ્થિરતા વધારે છે એ તો આપણે હમણાં જોઈ ગયા ને આપણે મેં ચર્ચામાં તમને સમજાવ્યું ને કે ક્યુપ્રસ ક્યુપ્રસાયન કરતાં ક્યુપ્રિકાયનની સ્થિરતા વધારે છે અને જો ક્યુપ્રિક આયનની સ્થિરતા વધારે હોય તો આ જે સીયુઆઈ ટુ છે કોપર આયોડાઈડ ક્યુપ્રિક આયોડાઇડ એ ક્યુપ્રસ આયોડાઇડ કરતાં વધારે સ્થાયી હોવું જોઈએ પણ એવું નથી અહીં આગળ એ બાબત આ તમારા માટેનો અગત્યનો પ્રશ્ન છે આ ચેપ્ટરમાં કે સીયુ પ્લસ વન કરતાં સીયુ પ્લસ ટુની સ્થિરતા વધારે હોવા છતાં સીયુ આઈ ટુ કરતાં સીયુ ટુ આઈ ટુ જે આ કોપર ટુ પ્લસ જે આયોડાઈડનો એની સાપેક્ષમાં સીયુ પ્લસ વનવાળો વાળો આયોડાઈડ વધારે સ્થાય છે વાય તો એની આપણે ચર્ચા જોઈએ તો સીયુ આઈ ટુ એમાં કોપર ટુ પ્લસ આયન છે અને એની સાથેનો આયોડાઈડ આયન છે આઈ માઇનસ આયન અને આઈ માઇનસ આયન જે હેલાઇડ આયન છે તેનો તેનો ગુણ છે રિડક્શન કરતા તરીકેનો તો એક કુપ્રિક આયોડાઈડમાં રહેલો જે આયોડાઈડ આયન છે રિડક્શન કરતા છે અને તેના દ્વારા કોપર પ્લસ ટુ આયનનું રિડક્શન થાય છે અને કોપર પ્લસ ટુ આયન ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામી સીયુ પ્લસ વનમાં રૂપાંતરિત થઈ તે ક્યુપ્લસ આયોડાઇડ બનાવે છે આ પ્લસ ટુવાળો પ્લસ વન બનાવે છે તો આ પ્રક્રિયા જુઓ તો આઈ સીયુ આઈ ટુ આઈ ટુ પ્લસ સીયુ ટુ આ સીયુ આઈ ટુમાંથી ટુ આઈ ટુ અને આઈ મળ્યું આ પણ પ્રક્રિયા સ્વયં રેડોક્સ છે આ ટુ પ્લસ ક્યુપ્રિક આયન પ્લસ વનમાં ફેરવાયો અને આ પ્લસ ટુમાંથી પ્લસ વનમાં જે રૂપાંતરિત થવું હતું તો તેણે કોપર ટુ પ્લસ આયને આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કર્યું આયોડાઈડ આયને કોપર આયનનું રિડક્શન કર્યું અને આયોડાઈડ આયનમાંથી આઈ ટુ બન્યો આઈ ટુ એ અણુ છે એની ઓક્સિજન સ્થિતિ ઝીરો છે તો આ રીતે આપણે સમજાવી શકીએ કે શા માટે કોપર આયોડાઈડ ક્યુપ્રિક આયોડાઈડ એ સીયુ ટુ આઈ સરખામણીમાં ઓછો થાય છે તો સીયુ ટુ સીયુ આઈ ટુમાં આયોડાઈડ આયન રિડક્શન કરતા છે તેના દ્વારા સીયુ પ્લસ ટુ આયનનું રિડક્શન થાય છે પરિણામે સીયુ પ્લસ ટુ આયન રિડક્શન પામેને સીયુ પ્લસ વન આયનમાં રૂપાંતરિત થતો હોવાથી તે સીયુ ટુ આઈ ટુમાં રૂપાંતરિત થાય છે એટલે આ અસ્થાયી થયો આ સ્થાયી થયો તો અહીંયા કોપરના લક્ષણો પૈકીની બીજી પ્રક્રિયા આપીને મેં તમને એનું બીજું લક્ષણ સમજાવ્યું પહેલું લક્ષણ ફરી યાદ કરો કે ક્યુપ્રસ આયન અસ્થાયી છે ક્યુપ્રિક આયન કરતાં બીજા મુદ્દામાં આપણે જોઈ ગયા કે ક્યુપ્રિક આયન ધરાવતો કોપરાયોડાઈડ એ આયન ધરાવતા ક્યુપ્રસાયોડાઈડ કરતાં ઓછો સ્થાયી કેમ તો તેના માટે જવાબદાર છે તેની વિસમીકરણની પ્રક્રિયા હવે ત્યાર પછીનો મુદ્દો જુઓ દરેકે દરેક સ્વતંત્ર મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુને સમજ્યા પછી બીજા મુદ્દા પર આપણે જવું પડે તો ધીસ પોઈન્ટ ઇઝ ક્વાઇટ ડિફર દેન ધ અબાવ આ બીજા મુદ્દામાં જુઓ તમે શું વાંચી શકો છો કોપર ક્લોરાઈડ સીયુસીએલ ટુ રંગીન તેમજ અનુચુંબકીય છે જ્યારે ક્યુપ્રસ ક્લોરાઇડ રંગહીન અને પ્રતિચુંબકીય છે આ બાબત આપણે સંક્રાંતિ તત્વોના જે રંગીન આયનો અને ચુંબકીય ગુણ જે છે તેની સાથે આપણે ચર્ચામાં લઈશું તેમ છતાં હું તમને અત્યારે એ બાબત જણાવી શકું એમ છું કે શા માટે કોપર આયન પ્લસ ટુ આયન અનુચુંબકીય પણ કેમ અને રંગીન પણ કેમ અને ક્યુપ્રસાયન સીયુ ટુ સીએલ ટુનું ક્યુપ્રસાયન એ પ્રતિચુંબકીય કેમ અને રંગહીન કેમ તો વિદ્યાર્થી મિત્રો સંક્રાંતિ તત્વોના ગુણધર્મોમાં અત્યાર સુધી જે ચર્ચા મેં આયનોની કરી આયનિક એન્થાલ્પીની કરી તેમના પોટેન્શિયલની પોટેન્શિયલના મૂલ્યોની સાપેક્ષમાં ધાતુઓની સક્રિયતાની મેં ચર્ચા કરી તો ત્યાર પછીનો આવતો ક્રમ રંગીન આયનો તે જ રીતે અનુચુંબકીયન ચુંબકીય ગુણ આ બે ગુણ ચર્ચા આપણે કરવાની જ છે તો ક્રમશઃ આપણે લઈએ પહેલા રંગીન આયનોની વાત કરીએ તો સંક્રાંતિ તત્વોના ધાતુ આયનોમાં ડી કક્ષકો અધૂરી ભરાયેલી હોય છે પૂર્ણ ભરેલી હોતી નથી અધૂરી ભરાયેલી હોય છે અધૂરી ભરાયેલી ડી કક્ષકોનો અર્થ એમ કરવાનો કે પાંચ સમશક્તિક ડી કક્ષકોમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અને વધુ વધુ નવ ઇલેક્ટ્રોનની ગોઠવણી જ્યારે થયેલી હોય ત્યારે ડી કક્ષકોને આપણે એમ કહીશું કે તે અપૂર્ણ ભરાયેલી છે અને અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોનું બંધારણ હશે તો જ ડી કક્ષકોનું જ્યારે સ્ફટિક ક્ષેત્રવાદ વડે ત્યારે તેઓ કોઈ ક્ષારમાં રૂપાંતરિત થાય કે સંકીર્ણ સંયોજનમાં રૂપાંતરિત થાય ત્યારે તેમની સમશક્તિ ડી કક્ષકો બે ઉર્જા સ્તરમાં વિભાજિત થાય છે અને વિભાજીત થતી ડી કક્ષકો જે છે ઉર્જા સ્તરમાં તફાવત ધરાવતી બે ડી બે પ્રકારની ડી કક્ષકો તેમાં નીચા ઉર્જા સ્તરનો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે અહીંયા આપણે ટેલિટોપ પર જોઈએ કે આ સમશક્તિક પાંચ થ્રીડી કક્ષકો સ્ફટિક ક્ષેત્રવાદ પ્રમાણે બે ઊર્જા સ્તરમાં વિભાજીત થાય છે આને આપણે ઈ ઊર્જા સ્તર કહીએ અને આપણે ઈ ઊર્જા સ્તર કહીએ હવે માની લો કે કોઈ તત્વની ઇલેક્ટ્રોનના કોઈ ધાતુઆની ઇલેક્ટ્રોન હતા માની લો કે હું ક્રોમિયમ પ્લસ થ્રી આયનની વાત કરું તો આ સંરચનામાં ધનાયન થ્રી પ્લસ તેની થ્રીડી કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન ધરાવે છે આ ક્રોમિયમ ધનાયન તેની થ્રીડી કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન ધરાવે છે તો પાંચ સમશક્તિ ડી કક્ષકોમાં જ્યારે તેનું બે ઉર્જાથનું વિભાજન થયું છે તો આ ત્રણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે તો કે ટી જે કક્ષકો છે તેમાં તે ગોઠવા છે ત્રણ ઇલેક્ટ્રોન હતા તો આ રીતે ગોઠવાશે ચાર ઇલેક્ટ્રોન તો અહીંયા યુગમન થશે પાંચ હતો અહીં યુગમન થશે છ સુધી અહીંયા ભરાશે સાતમો અહીંયા જશે આ તો એક વાત છે પણ અત્યારની આ સ્થિતિમાં ડી કક્ષક અપૂર્ણ ભરેલી છે આ ધન દ્રશ્ય પ્રકાશની હાજરીમાં દ્રશ્ય પ્રકાશની વાત કરું છું દ્રશ્ય પ્રકાશની હાજરીમાં રહેલા વિકિરણ પૈકીના કોઈ એક આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ કરે છે અને પોતે ઉત્તેજિત થઈને આ નીચા ઉર્જા સ્તરની થ્રી કક્ષકનો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે અહીંથી સીધો કૂદકો મારીને આ કક્ષકમાં જાય પણ એમને એમ નહીં જાય આની ઉર્જા કરતાં ઈટુ ઊર્જાનું ઉર્જાનું મૂલ્ય ઊંચું હોવાથી ઇલેક્ટ્રોનને એથી અહીં જવું હશે તો ઉર્જા મેળવવી પડશે પણ તે ઉર્જા તે દ્રશ્ય પ્રકાશમાંથી મેળવે છે અને ઉત્તેજિત થઈને ઊંચા ઉર્જા તરીકે કક્ષકમાં સંક્રમણ પામે છે આને આપણે ડીડી સંક્રાંતિ કહીશું ડીડી સંક્રમણ ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી દૃશ્ય પ્રકાશમાં નવી ક્રિયાનું શોષણ કરીને ઊંચા ઉર્જા સ્તરમાં ઊંચા ઉર્જા સ્તરની ટ્રીડી કક્ષકમાં જવાની ક્રિયાની ડીડી સંક્રાંતિ પણ અહીંયા આ ક્રિયામાં ગયેલો ઇલેક્ટ્રોન ત્યાં સ્થાયી નથી કારણ કે એની ઉર્જા વધી ગઈ ઉર્જા વધે પ્રણાલીની તો સ્થિરતા ઘટે વળી પાછો એ મૂળ સ્થિતિમાં આવે છે ત્યારે જે ઉર્જા તેણે મેળવી હતી તે જ ઉર્જા ઉત્સર્જિત કરે છે અને જે ઉત્સર્જિત કરે છે તે પ્રકારે તે આયન રંગ રંગ દર્શાવે છે તો ક્રોમિયમ થ્રી પ્લસ આયન લીલા રંગનો છે ક્રોમિયમ થ્રી પ્લસ આયનનો રંગ લીલો છે તો આ બાબત થઈ કે જ્યારે સંક્રાંતિ તત્વોના આયનોમાં ડી કક્ષકો આ રીતે અપૂર્ણ ભરાયેલી હોય ત્યારે નીચા ઉર્જા સ્તરની થ્રીડી કક્ષકમાંનો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરની થ્રીડી કક્ષકમાં દ્રશ્ય પ્રકાશમાંથી વિકિરણનું શોષણ કરીને ઉત્તેજિત થઈને સંક્રમણ પામે છે અને તેના કારણે તે રંગીન બને છે હવે આ બાબતમાં આપણે એક વસ્તુ સમજવાનું છે કે સંકીર્ણ આયનોમાં રંગનો વિચાર કરીએ આપણે તો આપની સામે વર્ણપટ તમને ખબર છે વીબ ગ્યોર વાયોલેટ ઇન્ડિગો બ્લુ ગ્રીન યલો ઓરેન્જ રેડ આ મેં આપણી સમક્ષ આખાય પ્રકાશ જે સૂર્યપ્રકાશ છે તેનું જ્યારે ત્રિપાશો કાચમાંથી જ્યારે આપણે એને પસાર કરીએ છીએ તો વક્રી કારણે આપણને આ વિવિધ રંગ ધરાવતી આવૃત્તિવાળા પ્રકાશ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો મેં આ દર્શાવ્યું એનું કારણ શું છે કે એક સિદ્ધાંત એમ કહે છે કે જે રંગના આવૃત્તિવાળા પ્રકાશનું શોષણ થયું જેમ કે હું એમ કહું કે સંક્રાંતિ ડીડી સંક્રાંતિમાં કોઈ ઇલેક્ટ્રોન દ્વારા વાયોલેટ અથવા વાળા પ્રકાશનું તેને અધિ તેણે શોષણ કર્યું તો તે જે રંગ શોષાયો તેનો પૂરક રંગ તેના દ્વારા પ્રદર્શિત થાય છે એટલે કે તે પદાર્થ પીળો રંગ દર્શાવશે અને જ્યારે ડીડી સંક્રાંતિ દરમિયાન પીળા રંગના આવૃત્તિ ધરાવતા વિકિરણનું જો શોષણ થયું દ્રશ્ય પ્રકાશમાંથી તો શોષણ યલોના રંગના આવૃત્તિવાળા વિકિરણનું થયું તો તે તેનો પૂરક રંગ આપણને ઇન્ડિગો અથવા વાયોલેટ રંગ બતાવશે તો આ સામસામેના એકબીજાના પૂરક એટલે કે શોષણ પામતી આવૃત્તિવાળા વિકિરણ અને તેને અનુરૂપ મળતા રંગ ઓરેન્જના વિકિરણના શોષણથી બ્લુ રંગ તે દર્શાવશે પ્રદર્શિત કરશે ગ્રીન રંગના અધિશોષણથી તે લાલ રંગનું બનશે લાલ રંગના વિકિરણનું શોષણ કરશે તો તે લીલા રંગનો દેખાશે તો સંક્રાંતિ આયનો પોતે રંગીન છે તો રંગીન છે એના માટેની શરત કઈ કે ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી જોઈએ આ મેં લખ્યું તમારી સામે મને ખબર છે કે હું લખીશ તો જ તમને યાદ રહેશે તો અપૂર્ણ ભરાયેલી જોઈએ તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે આ જ્યારે અપૂર્ણ ભરાયેલીની વાત કરું તો નીચા ઊર્જા સ્તરમાંથી ઊંચા ઊર્જા સ્તરમાં જવા માટે આ ડી જે સંક્રાંતિ કરવાની છે તે ડી સંક્રાંતિ કરવા માટે આપણને ઇલેક્ટ્રોન તો જોઈશે જ તો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો હોવો જ જોઈએ તો તે ઊંચા ઉર્જા સ્તરમાં જશે સંક્રાંતિ કરશે અને રંગ દેખાશે અને વધુમાં વધુ કેટલા કે નવ ઇલેક્ટ્રોનની સ્થિતિ થાય આ યુગમિન થઈ ગયા પછી ઉપર જાય આ છ આ સાત આઠ અને નવ ત્યારે વધુમાં વધુ નવ ઇલેક્ટ્રોન હોય ત્યારે પણ આ કક્ષકમાં અહીંનો ઇલેક્ટ્રોન સંક્રમણ પામી શકે તે માટેની જગ્યા છે અને જગ્યા છે માટે તે સંક્રમણ કરશે અને દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું તે માટે ઉર્જાનું શોષણ કરી અને સંક્રમણ કરશે પરિણામે તે રંગીન બતાવશે તો કોપર જ્યારે પ્લસ ટુ આયન બનશે તો તેની ઇલેક્ટ્રોન રચના થ્રીડી નાઇન બને છે વિદ્યાર્થી મિત્રો અને કોપર જ્યારે પ્લસ વન બન્યો હોય ત્યારે તેની ઇલેક્ટ્રોન રચનામાં થ્રી કક્ષક સંપૂર્ણ ભરેલી છે જો ટેન થઈ જાય છે અત્યારે નવ ઇલેક્ટ્રોન છે માટે સંક્રાંતિ બતાવી પણ ક્યુપ્રસ આયન હશે તો ત્યાં ઇલેક્ટ્રોન ડી કક્ષકોમાં મળીને કુલ કેટલા હશે દસ બધી જ ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી તો ભરેલી છે તો નીચા ઉર્જા સ્તરનો ઇલેક્ટ્રોન અહીંયા જગ્યા જ ના હોય તો તે જઈ શકે નહીં એટલે કે ડીડી સંક્રાંતિ કરશે નહીં અને ડીડી સંક્રાંતિ પૂર્ણ ભરેલી ડી કક્ષકોમાં અથવા સંપૂર્ણ ખાલી ડી કક્ષકોમાં ડીડી સંક્રાંતિ શક્ય થતી ન હોવાથી તેઓ રંગહીન હોય છે તો આપણે ચર્ચા કોપર ક્લોરાઈડ માટે કરી કે કોપર ક્લોરાઈડ રંગીન છે ક્યુપ્રસ ક્લોરાઈડ રંગહીન છે તો વિદ્યાર્થી મિત્રો આપને અહીંથી જવાબ મળે છે કે કોપર પ્લસ ટુ આયનમાં થ્રી નાઇન છે ડી કક્ષકો અધૂરી ભરાયેલી છે એટલે કે ડી કક્ષકોમાં નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં ડીડી સંક્રમણ થઈ શકે છે આ માટે દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ થતું હોવાથી કોપરના ટુ પ્લસ આયનના ક્ષાર રંગીન છે ક્યુપ્રસ આયનમાં ડી ટેન સંરચના હોવાથી આ સંક્રમણ તેમાં જોવા મળતું નથી તો આ બાબત આપણે જોઈ ગયા જે તમારા માટે કામની વસ્તુ છે અને ખૂબ મહત્ત્વની છે વિદ્યાર્થી મિત્રો હું તમને સંક્રાંતિ તત્વોમાં જે રંગ છે તેની વિગત બતાવું આ ટેલિટોપ ઉપર વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે કેટલાક સંક્રાંતિ આયનો અને તેને અનુરૂપ રંગ કયા કયા આયનોની વાત છે સ્કેન્ડિયમ થ્રી પ્લસ ટીટેનિયમ પ્લસ ફોર તો સ્કેન્ડિયમ થ્રી પ્લસ અને ટીટેનિયમ પ્લસ ફોર રંગહીન છે સાથી તો જો ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનિક સ્થિતિ બતાવી અહીંયા થ્રી ડી જીરો ટીટીન પ્લસ ફોરમાં પણ થ્રી જીરો એટલે કે ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે સંપૂર્ણ ખાલી ડી કક્ષકો હોય એટલે કે ઇલેક્ટ્રોન જ ધરાવતો ના હોય તો ડીડી સંક્રાંતિ થઈ શકે નહીં માટે તે રંગહીન હોય પણ જ્યાં જ્યાં તમને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દેખાય છે આ બધામાં મને દેખાય તમને પણ દેખાય છે તેઓ બધા રંગીન છે અને કયા આયાનથી કયો રંગ છે તે આપણને અહીંયા જોવા મળે છે ટીઆઈ થ્રી પ્લસ જાંબુડિયો વેનિડિયમ પ્લસ ફોર વાદળી પ્લસ થ્રી લીલો ક્રોમિયમ કે જાંબલી પ્લસ થ્રી જાંબલી ક્રોમિયમ પ્લસ ટુ વાદળી મેંગેની ટુ પ્લસ ગુલાબી આ બધા રંગ આપ્યા છે અને તે દર્શાવે છે કે જે તત્વોની ડી કક્ષકો ધૂરી ભરાયેલી છે તેઓ રંગીન છે તો આ એક બાબત આપણે રંગના અનુસંધાને જોઈ ગયા હવે જે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રંગ વિશે વાત કરી તે જ રીતે સંક્રાંતિ ધાતુને ચુંબકીય ગુણ હોય છે અને ચુંબકીય ગુણ પણ સમજવો જરૂરી છે પણ અહીંયા એક બીજી એક વાત આપની સમક્ષ મૂકું છું બીજી એક વાત આપની સમક્ષ મૂકું છું આ રંગીન એટલે કે કોપર પ્લસ ટુ રંગીન અને કોપર પ્લસન કેમ રંગવિહીન છે એનો જવાબ તો તમને મળ્યો પણ તેની ચુંબકીય ચાક માત્રા જ્યારે આપણે એની જોઈશું ત્યારે એની સાથે હું ચર્ચા તમારી સાથે હું કરીશ વધારામાં એક બીજી એક વાત છે કે રંગની મેં જ્યારે તમારી સાથે વાત કરી ત્યારે એક બીજું ધ્યાન દોરવા જેવી વસ્તુ છે કે સી આર ફોર એમ એનો ફોર વિદ્યાર્થી મિત્રો અહીંયા સી આર પ્લસ સિક્સ છે મેંગેનીજ પ્લસ સેવન છે આ ધના એનોની હું ઇલેક્ટ્રોન રચના લખું ચલો ક્રોમિયમ સિક્સ પ્લસની મારી ઇલેક્ટ્રોન રચના લખવી છે તો ક્રોમિયમ ક્રમાંક ટ્વેન્ટી ફોર પરમાણુમાં ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે થ્રી ફાઈવ ફોર એસ વન તમે જાણો છો પણ આ ક્રોમિયમ સિક્સ પ્લસ બને તો શું થશે કહો એના છ ઇલેક્ટ્રોન જે આયનીકરણ પામશે તો ડી કક્ષકોમાં અયુગમિત ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન જ નથી ખાલી થઈ ગઈ મેંગેનીઝનો વિચાર કરો તો મેંગેનીઝ પણ ઇલેક્ટ્રોનમાં ડી ફાઈવ થ્રી ડી ફાઇવ ફોર ટુના ધરાવે છે આ ફોર કક્ષક છે આ થ્રી કક્ષકો છે આ એમએન જો પ્લસ સેવનમાં ફેરવાય કે એમએન ઓ ફોરમાં એમએન ઓક્સિન પ્લસ સાત છે તો એમાં પણ આ બધા ઇલેક્ટ્રોન ઓક્સિજન પામશે દૂર થશે તો અહીંયા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો હમણાં જ મેં કહ્યું કે જો ડી કક્ષકો સંપૂર્ણ ખાલી હોય કે ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરેલી હોય તો તેઓ રંગ દર્શાવતા નથી તો રંગ દર્શાવતા નથી મારે હું એક બાજુ બાજુ ક્રોમેટ પીળો રંગ ધરાવે છે પરમેન્ગેનેટ તો કે જાંબલી રંગ ધરાવે છે સાથી વાય ક્રોમેટ અને પરમેન્ગેનેટ આયનમાં ધાતુ આયનોમાં તેઓની ડી કક્ષકો સંપૂર્ણ ખાલી હોવા છતાં તેઓ શા માટે રંગીન છે તો વિદ્યાર્થી મિત્રો આ જરાક વધારાની સમજદારી માટેનો પ્રશ્ન છે હું તમારી સાથે ચર્ચા કરું છું ત્યાં ધ્યાન રાખજો કે ક્રોમેટ અને ડાયક્રોમેટમાં ક્રોમેટ પ્લસ સિક્સ આયન એમાં ડી કક્ષકો ખાલી છે આ ક્રોમેટાઇન સાથે ઓક્સોલિગેન જ્યારે જોડાય તો ઓક્સોલિગેન્ડની ઓક્સોલિગેન્ડ ઓ માઇનસ ટુ એટલે પી કક્ષકો યુગ્મિત હોય પણ પી કક્ષકના ઇલેક્ટ્રોન ધાતુઆઈનની ખાલી એવી ડી કક્ષકમાં દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ કરીને સંક્રમણ પામે છે ઓક્સોલિગેનની પી કક્ષકના ઇલેક્ટ્રોન આયની ખાલી ડી કક્ષકમાં દ્રશ્ય વિભાગમાંથી ઊર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઈને સંક્રમણ પામે છે પરિણામે સીઆરઓ ફોરમાં આપણને પીળો રંગ જોવા મળે છે એ જ વસ્તુ એમએન ઓ ફોર માટે આપણે વિચારીએ તો એમએન ઓ ફોરમાં શું થશે તો કે એમએનની ખાલી ડી કક્ષકોમાં ઓક્સોલિગેનની પી કક્ષકના ઇલેક્ટ્રોન આ થ્રી ડી કક્ષક છે તો ઓક્સ આ પી કક્ષકના ઓક્સોલિગેનની પી કક્ષકના ઇલેક્ટ્રોનનું સંક્રમણ ધાતુ ધાતુઆયન એમએનની પ્લસ સેવન ધાતુઆયનની ડી કક્ષકમાં થઈને તે રંગીન બને છે જાંબલી રંગ ધરાવે છે તો આ એક ખાસ બાબત તમારા તરફ મેં રજૂ કરી તો ક્રોમેટ અને મેંગનેટ આયનની ડી કક્ષકો સંપૂર્ણ ખાલી હોવા છતાં તેઓ સાથી રંગીન છે એનો મેં આપને જવાબ આપ્યો એવું જ એક બીજી બાબત છે કે ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ બંનેમાં ક્યુપ્રસ આયન છે તો વિદ્યાર્થી મિત્રો ડી ઓર્બિટલ ડી કક્ષક ઇલેક્ટ્રોન પૂર્ણત ભરેલી છે પૂર્ણતઃ ભરેલી આ ડી કક્ષકને કારણે ડીડી સંક્રાંતિ શક્ય નથી ડી કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા ડીડી સંક્રાંતિ શક્ય નથી માટે અપેક્ષિત રીતે પ્લસ વનના ક્ષાર રંગહીન હોવા જોઈએ અને આપણે જાણીએ છીએ કે ક્યુપ્રસ ક્લોરાઈડ રંગહીન છે તેની સામે ક્યુપ્રસ ઓક્સાઇડ લાલ રંગનો છે અને ક્યુપ્રસ સલ્ફાઇડ બદામી રંગનો છે સાથી સાથી તો વિદ્યાર્થી મિત્રો મેં કોપર પ્લસ વનની ઇલેક્ટ્રોન રચના એ લખી આર્ગોન થ્રી ડી ટેન પણ એની સાથે ફોર એસ કક્ષક ખાલી છે તો ક્યુપ્રસ આયનની આ ખાલી ફોર એસ કક્ષકમાં તેની સાથે જોડાયેલા ઓક્સોલિગેનની પી કક્ષકના ઇલેક્ટ્રોન આ પી કક્ષક ઓક્સોલિગેનની છે આ ઇલેક્ટ્રોન આ તો ભરેલી છે થ્રીડી ટેન છે એટલે અહીંયા તો જગ્યા નથી જ ડી કક્ષકોમાં તો જગ્યા છે જ નહીં પણ જે એસ કક્ષક કોપરાયન પ્લસ વનની જે છે ઉપલબ્ધ તેમાં ઓક્સોલિગેનનો પી કક્ષકનો ઇલેક્ટ્રોન સંક્રમણ પામે છે અને સંક્રમણ પામવા માટે દ્રશ્ય વિભાગમાંથી ઉર્જાનું શોષણ કરે છે પરિણામે ક્યુપ્રસ આયન ધરાવતો ક્યુપ્રસ ઓક્સાઇડ લાલ રંગ ધરાવે છે અને આ જ બાબત અહીંયા ઓક્સાઇડની જગ્યા હું સલ્ફાઈડ આયન મૂકું તો સલ્ફાઈડ આયનમાં પણ પી કક્ષકોના ઇલેક્ટ્રોન ક્યુપ્રસ આયનની ફોરેસ ખાલી કક્ષકમાં દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ કરીને ઉત્તેજિત થઈ શકે છે સંક્રમણ પામી શકે છે જેના કારણે ક્યુપ્રસ સલ્ફાઈડમાં ક્યુપ્રસ પ્લસ વન આયન હોવા છતાં તે બદામી રંગ ધરાવે છે તો આવી વધારાની જે વાતો છે એ તમારા કોમ્પિટેટિવ એક્ઝામ માટે ખૂબ મહત્ત્વની છે અને તેના કારણે આપણે તેને વારંવાર ધ્યાન દોરતો જાઉં છું તમારા તરફ અને તમને એની સમજ આપતો જાઉં છું અહીંયા આ કોપર ક્લોરાઈડ શા માટે અનુચુંબકીય છે કે રંગીન છે એના અનુસંધાનનો જવાબ હતો પણ મેં તમારી સામે એક બહુવિકલ્પ પ્રશ્ન મૂક્યો આપણે વિચારવાનું છે કે આપેલા વિધાનમાંથી સાચું કયું વિધાન છે આપેલા વિધાનમાંથી સાચું કયું આપણે પ્રશ્નો જોઈએ તો હંમેશા વિધાન આપેલા એમાં સાચું કહ્યું ને ખોટું કહ્યું તો જો તમે તલસ્પર્શી અભ્યાસ કર્યો હશે પ્રકરણનો લીટી લીટી વાંચીને તો તમને જવાબ જશે તો પહેલું ઓપ્શન જુઓ કોપર પ્લસ ટુની જલ્યકરણ એન્થાલ્પી કોપરની દ્વિતીય આનીકરણ ઉર્જાની ક્ષતિપૂર્તિ કરતા વધારે છે એટલે કે જલીયકરણ એન્થાલ્પી ઇઝ ગ્રેટર ધેન સેકન્ડ આયોનાઇઝેશન પોટેન્શિયલ કોપર પ્લસ ટુ આયનની જલીયકર એન્થાલ્પી કોપરની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે છે એટલે કે આયાનીકરણ એન્થાલ્પીનું ક્ષતિપૂર્ણ કરે તેના કરતાં વધારે છે સાચું કે ખોટું બીજો મુદ્દો આ ઓક્સો આયનો છે ડાયોક્સો વેનિડિયમ પ્લસ આયન

પ્રબળ રિડક્શન કરતા છે ઇટ ઇટ રાઇટ અને ડી વિભાગમાં ડી ઓપ્શનમાં પાછા બધા વિધાનો સાચા છે એમ લખ્યું છે તો જુઓ આ પહેલું વિધાન કે કોપર ટુ પ્લસ આ સ્થિરતાનું કારણ કે તેની વધુ પડતી મુક્ત થતી જલ્યકરણ એન્થાલ્પી તેની દ્વિતીય આયનીકરણ શક્તિ કરતાં વધારે હોવાથી તે ક્ષતિપૂર્તિ કરી શકે છે માટે સ્થિરતા ધરા એટલે આ પહેલું વિધાન સાચું છે બીજું વિધાન ઓક્ષન કરતા તરીકે પ્રબળતા નક્કી કરવા માટે આપણે ક્રમાંક જુઓ તો કે વેનેડિયમ ટ્વેન્ટી થ્રી ક્રોમિયમ ટ્વેન્ટી ફોર તો મેંગેની ટ્વેન્ટી ફાઇવ અને તેની ધન ઓક્ષન સ્થિતિ જુઓ તો ચાર દુ આઠ ઓછા એક એટલે એમએન પ્લસ સેવન ચાર દુ આઠ ઓછા બે એટલે કે સીઆર પ્લસ સિક્સ અને વેનેડિયમ પ્લસ ફાઇવ તો પ્લસ સેવન જે છે એમએન પ્લસ સેવન તેનું ધનભારીતા આયન પોતે ગુમાયેલા ઇલેક્ટ્રોન પાછા મેળવવા માટે આ બંનેની સરખામણીમાં સૌથી પ્રબળ આકર્ષણ કરશે કારણ કે કેન્દ્રીય ધનભાર પણ વધારે છે અને તેની ધન ઓક્ષણ સ્થિતિ પણ વધારે છે માટે ઓક્સિજન કરતાં તરીકેની પ્રબળતા એમએનો ફોર ઇઝ ગ્રેટર દેન ક્રોમેટ ક્રોમેટ ઇઝ ગ્રેટર દેન વીઓ ટુ પ્લસ આઈમ એ જ રીતે ક્રોમિયમ ટુ પ્લસ કરતાં એફી પ્લસ ટુ તો એફી પ્લસ ટુની ઇલેક્ટ્રોન રચના યાદ કરીને જુઓ તો આ ખબર છે આર્ગોન થ્રીડી સિક્સ છે તો અર્ધપૂર્ણ થ્રીડી કક્ષકવાળું બંધારણ મેળવવા માટે શું થવું જોઈએ તો કે આ ઇલેક્ટ્રોન જે છે યુગ્મિત તેનું સરળતાથી ઓક્સિડેશન થવું જરૂરી છે તો ઓક્સિજન થવું જરૂરી એટલે કે આ ઇલેક્ટ્રોન તે આપવા માટે તત્પર છે પરિણામે આયન ક્રોમિયમ ટુ પ્લસ આયનની સાપેક્ષમાં પ્રબળ રિડક્શન કરતા છે આપણો જવાબ શું થાય કે ક્રોમિયમ આયન આ બધા જ વિધાનો સાચા છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ક્રમિક ચર્ચા જોઈ આપણે આજે આજે એક મુદ્દાઓની હું ચર્ચા કરું છું એની સાથે સાથે જે કંઈ કામની વસ્તુ છે તેના ઉપર ભાર મૂકું છું તમને પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો કયા અને તેનો જવાબ સચોટ કેવી રીતે આપી શકાય તે મુદ્દાઓ તમારી સાથે મેં ચર્ચામાં લીધા છે તમને એ પણ કહ્યું છે કે તમે તેની નોંધ કરતા જાઓ આપણે નોંધ નહીં કરીએ તો અત્યારે તમે મારી સાથે જે અભ્યાસ કરી રહ્યા છો હું સમજાવું છું મારી હાજરીમાં આપ શીખી રહ્યા છો તમને તરત જ આવડી જશે યાદ પણ રહી જશે પણ બે દિવસ પછી જો તમને એ ફરીથી જોવા ન મળે તો ભૂસાઈ જશે ભૂલાઈ જશે તમારે તો એક્ઝામ આપવાની છે એટલે તમારે તૈયાર રહેવું પડે તો બી રેડી યોર પેન એન્ડ નોટબુક આજે આપણે હવે પછીના ગુણધર્મ પર જઈએ અને તે છે ગુણધર્મ સંક્રાંતિ તત્વોનો ઉદ્દીપકીય ગુણ સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો ઉદ્દીપનનું કાર્ય કરે છે ઉદ્દીપક શબ્દ આવતા તમને ખ્યાલ છે કે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે જો વેગ વધારે તેને ઉદ્દીપક કહીશું અને વેગ ઘટાડે તો એને આપણે એ વિશ એ વિશાલુ પદાર્થો વિશાલુ ઉદ્દીપક કહેવાય છે એટલે પ્રતિદીપ્ત અને ઉદ્દીપિત એટલે આ બે દિશા થઈ ઘણી વખત એ પ્રક્રિયા એટલી ઉગ્ર અને ફાસ્ટ થતી હોય કે તેના નિયમનની જરૂર પડે તો તેના માટે ઉદ્દીપિત પ્રક્રિયાને વેગને ઘટાડે તેવા પદાર્થોની જરૂર પડે તે વિરોધી પ્રક્રિયા થઈ પણ આપણને તો રાસાયણિક પ્રક્રિયામાં ઓછા સમયમાં વધુ નીપજ મળે તેનો રસ હોય અને કેટલીક પ્રક્રિયાઓ એટલા વેગથી થતી હોય કે એના નીપજને આપણે મેળવવા માટે લાંબા સમયનો ઇંતજાર કરવો પડે ત્યારે તેવી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઉદ્દીપતી ઉદ્દીપિત કરવા માટે આપણે ઉદ્દીપકની જરૂર પડે છે ઉદ્દીપક પદાર્થો પ્રક્રિયામાં હાજર રહેવા છતાં પ્રક્રિયાનો વેગ વધારે છે તેને વેગિત કરવા છતાં પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી

આ માટે આપણે વિચારીએ તો સંક્રાંતિ તત્વોના પરમાણુ કદમાં મોટા હોય છે સંક્રાંતિ તત્વોના પરમાણુઓ અનુચુંબકીય પણ હોય છે એટલે કે ડી કક્ષકોમાં અયુગમિત ઇલેક્ટ્રોન પણ ધરાવે છે તો આ અનુચુંબકીય અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતે ધરાભ્રમણ ઉપર સતત ભ્રમણ કરતા હોવાને કારણે સપાટી ઉપર પૃષ્ઠ સપાટી ઉપર ચુંબકત્વ ઉત્પન્ન કરે છે અને તેમની ચુંબકીય અસરથી પ્રક્રિયકના અણુઓ સંક્રાંતિ ધાતુના આયનો કે ધાતુ પરમાણુઓ દ્વારા તેમની સપાટી ઉપર જમા થાય છે અને સપાટી ઉપર જેમ પ્રક્રિયકોના અણુઓની સાંદ્રતા વધે તેના પરિણામે પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે તો અહીં આપણે જોઈએ કે ઉદ્દીપન માટે શું આપેલ છે સંક્રાંતિ ધાતુઓની વિવિધ ઓક્સિડેશન અવસ્થાને અનુસરવાની અને સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતાનો ગુણ તેના ઉદ્દીપકીય ગુણધર્મને સક્રિય કરે છે આ ઉદ્દીપકીય ગુણ શા માટે સક્રિય બને તેના માટે જવાબદાર તેમની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ અને સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા આ શબ્દ સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા એટલે શું તો જ્યારે ધાતુની મુક્ત સપાટી ઉપર ધારો કે આ સંક્રાંતિ ધાતુ પરમાણુઓની લેટાઈસ રચના છે આ મુક્ત સપાટી છે આ સપાટી ઉપર જ્યારે પ્રક્રિયકના અણુ અહીંયા તમને કહ્યું કે અયુગમિત ઇલેક્ટ્રોનને લીધે ચુંબકત્વ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદભવે છે તો પ્રક્રિયકના અણુ જ્યારે સપાટી ઉપર સ્થાપિત થાય આકર્ષાયને પહોંચે તો આ પ્રક્રિયકના અણુઓને આ ધાતુ પરમાણુ નિર્બળ આકર્ષણ બંધથી ચુંબકીય ક્ષેત્ર વડે નિર્બળ આકર્ષણ બંધથી જોડે છે જકડે છે એટલે કે પકડી રાખે છે એટલે અહીંયા પ્રક્રિયકો જે મુક્ત રીતે ભ્રમ હતા તેઓ આ સપાટી પર જ્યારે સંકેન્દ્રિત થાય તો સ્વાભાવિક રીતે ત્યાં તેની સાંદ્રતા વધે છે પણ અહીંયા જોડાણ તો થયું ને ધાતુ પરમાણુ સાથે આંશિક જોડાણ તો થયું ને એ જે જોડાણ થયું એને કહેવાય છે સંકીર્ણ બનાવવાની બાબત સંકીર્ણ એટલે કે ધાતુ આયન અને પ્રક્રિયકોનું જોડાણ એક મધ્યવર્તી સંકીર્ણ બને કહેવાય અને આ પ્રક્રિયકો પ્રક્રિયા પામીને જ્યારે નિપજમાં ફેરવાય તો નિપજ બને ત્યારે તેઓ વચ્ચેની આંતરક્રિયાથી જે નિપજ બનશે તે આ ધાતુ પ્રમાણ સાથે નિર્બળતાથી જોડાયેલા હતા એટલે પોતે સપાટી છોડીને ત્યાંથી મુક્ત પણ થશે અને નિપજમાં ફેરવાશે તો આ સંક્રાંતિ તત્વો માત્ર પ્રક્રિયા થવા માટે સપાટી જ આપે છે અને પ્રક્રિયાના વેગમાં વધારો કરે કારણ કે પ્રક્રિયા કો જ્યારે સપાટી પર સંકેન્દ્રિત થાય છે તેની સાંદ્રતા વધે છે પરિણામ પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ગુણધર્મને ડિટેલમાં આપણે એક પછી એક થોડીક વિગતો સાથે જોઈશું આજે આપ મારી સાથે જોડાયા ઘણું બધું જ શીખ્યા અને આવતા એપિસોડ માટે પણ મારી અપેક્ષા રાખો જ છો તો હું તમને આવતા એપિસોડમાં મળીશ સારા મુદ્દાઓ સાથે આપ મારી સાથે જોડાય ખૂબ આભાર જય વંદે ગુજરાત હેવ એ નાઇસ ડે